લોકસભા હા ભાઈ, ઇલેક્શન ચાલી રહ્યું છે, આજ મતદાન મથકનો દિવસ છે, ત્યારે શિક્ષણ મંત્રી ભપુભાઈ પાનસિંગિયા તેઓ પહોંચ્યા છે મુલાકાતે, બુથ મુલાકાતે, જેમાં એક વૃદ્ધ મહિલા જે છે તે પોતાના ઘરે ન જઈ શકતા, તે કોઈ પોતાની ગાડીની અંદર ઘરે લઈ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે જે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા છે તેઓ દ્વારા માનવતા વાત કરવામાં આવી રહી છે, કેમ કે જે મહિલા છે તેઓ પોતાની ગાડીમાં તેઓને ઘરે મૂકવા જઈ રહ્યા છે. એટલે કે કહી શકાય કે પ્રફુલભાઈ સુરતના જે કામરેજ વિધાનસભામાં વિસ્તાર જે આવતા હોય છે ત્યાં બુથની અંદર તપાસ કરવા માટે, અને જો ખાસ કરીને કહેવામાં આવે તો અલગ અલગ જે બૂથો છે ત્યાં ચેકિંગ માટે નીકળ્યા છે. શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા આ વિસ્તારના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય છે, ત્યારે કહી શકાય કે પ્રફુલભાઈ દ્વારા કહી શકાય કે પ્રફુલભાઈ અલગ અલગ જગ્યાએ મતદાન થઈ રહ્યું છે. શું કહે છે? આમ તો મતદાનનો સારો માહોલ છે, બહુ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને નવા જનરેશન પણ સારું મતદાન કરી રહ્યા છે. વહેલી સવારથી જ મતદાનમાં ઉત્સાહનો જ માહોલ જોવા મળી રહ્યો છે, ગરમીમાં પણ મતદાન કરી રહ્યા છે, લોકોને કેવી અપીલ કરશે? બપોર થાય ગરમી પહેલાં બધા જ મતદાન કરી દે એવી હું નમ્રપણે અપીલ કરી રહ્યો છું. હતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા, જેઓ બૂથમાં અલગ અલગ બૂથ પર જઈ રહ્યા છે. ખાસ કરીને કહેવામાં આવે તો વૃદ્ધ મહિલાઓ હોય છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી હતી, જેને એક વૃદ્ધ મહિલા હતી જેને તકલીફ પડતા જ તેઓને ખાસ કરીને કહેવામાં આવે તો પોતાની ગાડીમાં રવાના કરવામાં આવ્યા છે. એટલે કે શિક્ષણ મંત્રી પણ પોતે ક્યાંક ને ક્યાંક સેવા કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને જે અહીંના કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તપાસણી કરવામાં આવી રહી છે. ખાસ એટલે કહેવામાં આવે તો અહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટેનો જે ખાસ કરીને બંદોબસ્ત કરવામાં આવતો હોય છે, પરંતુ ખાસ કરીને જે અત્યારે જે કાળઝાળ ગરમી પડી છે રહી છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે વૃદ્ધ લોકો હોય છે તેઓને ગરબડતા પડતી હોય છે, તેને લઈને ખાસ કરીને આ વ્યવસ્થાઓ કરી એવી વ્યવસ્થાઓ છે તે ચકાસણી કરવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે પ્રફુલભાઈ પાનસરિયા જે શિક્ષણ મંત્રી છે તેઓ વિસ્તારની અંદર આવીને લોકોને કેવી સગવડતા મળતી હોય છે અને ખાસ કરીને કેવી સવલતો છે તેમ તમામની ખરાયતા કરવામાં આવી હતી, અને મતદાન મથકે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેની પણ અપીલ કરવામાં આવી હતી. કેમેરામેન રાહુલ આહિર સાથે ચિત્રોડા, સુરત.